નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજે અમારી ચેનલમાં. આજે આપણે ઘરે શીખીએ ધોરણ 5નું જે પુસ્તક છે એ પુસ્તકનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો કે જેથી તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. અને બીજું, જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલનું નામ છે સ્ટડી ગો લક્ષ્ય અને લીવ ફોર એજ્યુકેશન. તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે ઘરે શીખીએ ચોપડીની. તો પ્રશ્ન નંબર 1, ચાલો વેકેશનને ગાળીએ ગુજરાતી સબ્જેક્ટથી શરૂઆત કરીશું. તો ધોરણ 1ના જે વિદ્યાર્થીઓ મિત્રો છે, હું આ વેકેશનમાં ખેતરમાં પાકને વાવવાનો અને તેમાં પાણી વાળતા શીખ્યો છું. હું મામા મમ્મી તથા બહેનને રસોઈ ઘરમાં શાકભાજી ધોઈ સુધારતા શીખ્યો છું તથા બટાકાની ચીપ બનાવતા શીખ્યો છું વેકેશનમાં. એવી રીતે બાપુજી સાથે ઘરમાં ભગવાનની પૂજા પ્રાર્થના કરવા મદદ કરતા શીખ્યો છું. હું મારા મોટા ભાઈની મદદથી સાયકલ ચલાવતા શીખ્યો છું, ત્યારબાદ હું બાઇક શીખ્યો હતો. આવી રીતે 5મું જે સેન્ટેન્સ છે, વેકેશનનો જે તમારો અનુભવ છે એ અમારી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તો અમને પણ ખબર પડે કે તમે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરી છે વેકેશનમાં. કપરી પરિસ્થિતિમાં મદદનો સથવારો, તો તેઓ કેવી મદદ કરતા હતા? તો તેઓ દર્દીઓની મદદ, હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર પહોંચાડી, ગામડાઓમાં સહાય કરવી. તેઓ કોણ હતા? મદદથી લોકો બીમારી સામે લડી શક્યા અને બીમારીને હરાવી સર્વગૃહે પાછા આવ્યા તથા વાવાઝોડે સમયે. આવી રીતે તેમની મદદથી લોકો શું ફાયદો થયો? મદદ કરતા લોકોને કોવિડ-19 જેવી ચેપી બીમારીનો ચેપ લાગવાનું જોખમ હતું, છતાં પણ તેઓએ તેમની મદદ કરી. મદદ કરતા લોકોને કોઈ જોખમ હતું? હા, હતું ને, કોવિડ-19નું જોખમ હતું ને એ લોકોને. અને બીજું, આર્થિક અને સેવાકીય મદદ એ લોકોને કરવી એ પણ આપણી ફરજ છે. આ મદદ વિશે તમે શું કહેશો? આવી રીતે આપણે બનતી આર્થિક અથવા સેવાકીય મદદ અન્ય લોકોને કરવી જોઈએ. સૌને મનગમતો મેળો, તો મેળા વિશે આપણે થોડું વાત કરીએ. અહીં આપેલું ચિત્ર સુંદર મજાના મેળાનું ચિત્ર છે. આ ચિત્રમાં તમને ઘણા બધા બાળકો તથા વૃદ્ધો જોવા મળે છે અને ઘણા બાળકો ચકડોળ તથા રાઇડ્સ કરી રહ્યા છે. મદારી તથા દોરી પર ચાલતા નટ જોવા મળે છે અને મને મેળો ખૂબ જ ગમે છે. એવી રીતે ચાલો આસપાસની જગ્યાને કંડારીએ. તો અહીંયા તમે હોસ્પિટલ છે, સ્કૂલ છે, એમનું ચિત્ર દોરી શકો છો. કેટલા લોકો આ ચિત્ર બતાવ્યું? તો 15 લોકોને. કેટલા લોકોની ચિત્રની ઓળખ શક્ય બની હતી? તો 14 લોકોને. મારી વાર્તાની ચોપડી તો હું જાતે જ બનાવું છું. આ પ્રવૃત્તિ તમારા QR કોડ સ્કેન કરીને ત્યારબાદ નોટબુકમાં પેન તૈયાર રાખી ફરીથી વાર્તા સાંભળવાનું શરૂ કરવાનું છે અને પોઝ કરતાં કરતાં તમારી વાર્તા તમારી બુકમાં લખવાની છે. એવી જ રીતે તમે જુઓ તો હિન્દી, સાયકલ કી સવારી ઉસકે અનુભવ. આપકે જીવન કી સબસે પહેલી સાયકલ કોણ સી થી? મેરે જીવન કી પહેલી સબસે સાયકલ 3 પહીઓ વાલી થી. હા, મેં સાયકલ ચલાતા હૈ ઓર 2 પહીઓ વાલી સાયકલ. હા, મોટર કાર ઓર મોટર સાયકલ. અભી આપકી ઉમર મેં ક્યાં ઓ વાહન ચલાને કા કાનૂન નીત તેર સે સહી હૈ? નહીં, સહી નહીં હૈ. મેરે ઘર કે લોગ ઓર આસપાસ કે લોગ યાતાયાત કે લીએ સાયકલ, મોટરસાયકલ, બસ, રિક્ષા, પ્લેન, હવાઈ જહાજ ઓર બંધન મોટર કાર, ટ્રક ઇત્યાદિ કા ઉપયોગ કરતે થે હૈ ઓર યહ સબ વાહનો કા ચલાને કે લીએ 18 સાલ કી ઉમ્ર ઓર વાહનો કા ઇતના હોના જરૂરી હૈ. આસપાસ કે વાહન કો જાનીએ તો પહેલું છે બસ, બીજું છે હવાઈ જહાજ, પછી જો જોઈએ તો રિક્ષા અને ઊંટ ગાડી. એવી જ રીતે આપણે જોઈએ તો દોનો ટીમ કે નામ પોઈન્ટ યહાં લખીએ. તો આલકા કી ટીમ 10, બીટા કી ટીમ 9, દોનો ટીમો કી વાહનો કે નામ લખીએ. તો લખીએ તો રિક્ષા, હવાઈ જહાજ, બસ, ટ્રક, સાયકલ, મોટર કાર, મોટરસાયકલ. એવી જ રીતે આપણે જોઈએ તો ઇન નામો કે અલાવા આપ ઓર કિન વાહનો કે લીએ નામ જાણતે હૈ? તો સબમરીન, ટ્રેક્ટર, વાન, હેલિકોપ્ટર એન્ડ બલૂન. નામ સમજાને કે લીએ કેસે ઇશારો કા ઉપયોગ હોતા હૈ? તો હાથ ઓર પેરો કે ઇશારો કા ઉપયોગ હોતા હૈ. હાથ કે હવા મેં પ્લેન કી તરહ દિખાયા જાતા હૈ. એવી રીતે આપણે જોઈએ તો સડક પર ચલને વાલે યાતાયાન કે સાધન દેખીએ ઓર પાણી પર ચલને વાલે યાતાયાન કે સાધન ઓર ઉડને વાલે. તો આપણે જોઈએ તો હવાઈ જહાજ,
बलून, हेलिकॉप्टर अने बेट प्लेन एवी रीते आगबोट, नौका, जहाज अने सबमरीन एवी रीते आपणे बीजा पण जोई शकीए छीए। साइकल, मोटरसाइकल, बस, रिक्शा, ट्रक, ट्रेक्टर, बैलगाड़ी और तांगा। आपकी किए गए अंकों की दोस्ती आपणे जोईए तो अंकों की दोस्ती करते हो पांच, अठारह, तेईस, अड़तीस, छियालीस, उनचास। एवी रीते आपणे चित्र दोरवानुं छे अने चित्र तैयार होने के आप अगर चाहे तो उसे रंग भी भर सकते हैं। खेल खेल में अंकों का खेल, तो आपणे जोईए खेल खेल में केवो छे। चालो रमीए अंग्रेजी सांप सीढ़ी, तो अंग्रेजी नी सांप सीढ़ी तमे रमी शको छो तमारा मित्र साथे। पाठ्यपुस्तकनी मददथी रेमी માં ખૂટતા શબ્દ લખી જગ્યા પૂર્ણ કરવાની છે, તો વેર ઇઝ અ થમ નેવ, થમકીન ક્યાં છે, હિયર આઈ એમ, વેર ઇઝ અ પોઈન્ટ, હિયર આઈ એમ, હાઉ આર યુ ટુડે સર, વેરી વેલ થેન્ક યુ, વેર ઇઝ અ ટોલ મેન, તો હાઉ આર યુ ટુડે મેમ, રાહુલ, વેર ઇઝ રાહુલ સર, વેર વેલ થેન્ક યુ, વેર ઇઝ પિંકી, હાઉ આર યુ ટુડે મેમ, જો તમને મને નામ તો જ દોરશે ચિત્ર, જો સમજશો તો ચિત્ર દોરાશે એમ, તો ટ્રી છે તો ઝાડ, પાઇનેપલ છે તો અનાનસ કહેવામાં આવે છે, એવી રીતે સનફ્લાવર છે તો સૂર્યમુખી, કાઇટ છે તો પતંગ, ફ્લેગ છે તો ધ્વજ અને વોચ છે તો ઘડિયાળ। એવી રીતે ગણિતની પ્રવૃત્તિ જોઈએ આપણે, તો ગણિતની પ્રવૃત્તિમાં તમને બહુ બધી માહિતી મળવાની છે। ધારો કે તો મારા 51 પેટી ખરીદવી પડશે 50 વિદ્યાર્થીઓ અને ટીચરને, કુલ 1000 નંગ કેરીઓ થાય છે અને 200 ડગલીઓ બને છે। એવી રીતે આપણે આગળ જોઈએ તો 8 ફેરા કરવા પડશે। સૌજીભાઈ 2400 રૂપિયા મૂકશે, 80 કલાકમાં સમય લાગશે। ચકડાને 5 ફેરા કરવા પડશે। બધી કેરી પહોંચાડ્યા બાદ સૌજીભાઈ ચકડાના માલિકને કેટલા રૂપિયા ચૂકવ્યા છે, તો 2500 રૂપિયા। ચકડાના 1500 કિલોગ્રામ કેરી પહોંચાડવા કેટલા કલાકનો સમય લાગતો હોય છે, 16.30 કલાકનો। સૌજીભાઈએ બંનેમાંથી કયા વાહનનો ઉપયોગ કરવો જોઈએ, તો ચકડાનો ઉપયોગ કરવો જોઈએ। શોધીને ખૂણો અને બાજુ શોધીએ, તો ત્રિકોણ છે, લંબચોરસ છે, તો ચિત્ર દોરીને તમે મસ્ત રીતે કરી શકો છો। તો 3, 4, 4, 0, 6 અને 8 એવી રીતે ખૂણાની સંખ્યા 3, 4, 4, 0, 6 અને 8 એવી રીતે તમે સરસ રીતે આકાર વિશે લખી શકો છો। આગળ જોઈએ તો કુલ કેટલા વાર રમ્યા છે, તો 5 વાર। કેટલા પોઈન્ટ મળ્યા છે, તો 2। જ્યારે તમે 0 પોઈન્ટ મળ્યા ત્યારે બંને આકૃતિ બાજુઓની સંખ્યા સમાન હતી, ના, બાજુઓની સંખ્યા સાચી હોવા છતાં આકૃતિ જુદી કેમ બની, કેમ કે આકૃતિ ઊંધી બનાવી હતી। એવી રીતે આપણે જોઈએ તો તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે, બંને ખૂણા માપના સાધનોનો આકાર કેવો હશે તે તમારે કહેવાનું છે, ખૂણો દોરવાનું છે પુસ્તક અને એવી રીતે કાટકોણ છે, કાટકોણથી નાનો છે, કાટકોણથી મોટો છે તે તમારે જણાવવાનું છે। તો પતંગ છે તો કાટકોણ, ટેપલર છે તો કાટકોણથી નાનો, કાટકોણ, કાટકોણથી નાનો, કાટકોણથી મોટો। થેન્ક યુ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। આસપાસના સજીવોને નજીકથી નિહાળીએ તો સિંહ, સિંહને જંગલનો રાજા કહેવાય છે, કારણ કે તે નિડરતા અને શૌર્યથી નિશાની કરે છે। સિંહ હંમેશા ટોળામાં રહેવાનું પસંદ કરે છે, જેમાં મોટાભાગે એક નર અને 4-5 સિંહ માદા હોય છે। સિંહ માંસાધારી પ્રાણી છે, મોટાભાગે તે શિકાર કરીને પોતાનું પેટ ભરે છે। સમગ્ર વિશ્વમાં આફ્રિકાના જંગલોમાં તથા ભારતના ગીરમાં વધુ સિંહ જોવા મળે છે। સિંહ 18-20 વર્ષનો આયુષ્ય ભોગવે છે। ચણ નાખ્યા કેટલા સમય બાદ પક્ષીઓ આવ્યા, લગભગ 10 મિનિટ પછી। તમને કયા કયા પક્ષીઓ જોવા મળે છે, પોપટ, કબૂતર, ક્યારેક મોર પણ। તે પક્ષીઓ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, રંગરૂપ અને આકારથી અને તેના અવાજથી, રહેઠાણથી વગેરેથી અલગ પડે છે। કીડીઓને ત્યાં આવતા કેટલા સમય લાગે છે, તો 15-30 મિનિટનો સમય લાગે છે। પહેલાં એક કીડી આવી હતી, ત્યારબાદ આખું જૂથ કીડીઓ ગોળના ટુકડા લઈને પોતાના દરમાં જાય છે। હા, બધી કીડીઓ એક જ જગ્યાએ પાછી જાય છે અને તે સીધી હરોળમાં છે કે આડી, તો સીધી હરોળમાં જાય છે। આ સિવાય તમને બીજું શું નોંધ્યું, આ સિવાય નોંધ્યું કે કીડીઓ ક્યારેય રમતો ભટકતી નથી, એકસાથે મળી એકતાથી કાર્ય કરે છે। જાતે જ પારખો સુગંધ કે દુર્ગંધ, રમતમાં સુગંધ માટે કઈ કઈ વસ્તુ ઉપયોગી છે, તો લસણ, કોફી, કચરો, પરફ્યુમ, ડુંગળી, પાવડર અને સાબુ। સૌથી સાચું, વધુ સાચા જવાબ કોને આપ્યા, તો મનુભાઈ તથા જિંદલબેનને। એવી રીતે આ બધી વસ્તુઓમાંથી કઈ કઈ ગંધ, કોફી, પરફ્યુમ, પાવડર, સાબુ અને શેમ્પૂ, કચરો, લચણ અને ડુંગળી, આ બધી વસ્તુઓ ગંધ પરખ માટે। શું તમે ક્યારેય સાપ જોયો છે, હા, મારા ખેતરમાં જોયો છે, સાથે એક સરીસૃપ પ્રાણી છે, તે પોતાની જીભથી ગંધ પરખે છે, અજગર, આંધળી સાકળ, ગેરુ, શીતળ અને ધામણ, એવી રીતે મદારી સિવાય
भुवाई रमता भुवैया दूरी पर चालता नट वगैरह ने खेल बतावता जोया छे। तेओ वीत कर्तबू जीवा के दूरी पर चालू मोह में केरोसिन भरी ने आगना फुवारा नृत्य गाया खेल बतावा। हाँ एमने एम अमुक वक्ते तो जीवनो जोखम पण लाग्यो कारण के तेओ आ कर्तबों निपुण थई गया होय अने पोतानुं गुणगान चलावा आवुं जोखम खेडता हशे। आवी ज रीते तमे बीजा पण पेपरना एटले घरे शीखीए चोपड़ीना सोल्यूशन मेळवा माटे अमारी चेनल ने तमे लाइक शेर अने सब्सक्राइब करजो, बेल आइकन ने प्रेस करजो के जेथी तमने नवा नवा नोटिफिकेशन मळता रहे जे आपणी माटे बहु મહત્વના છે।